अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? बहुत तेज हो रहा है। તો હેલો જય માતાજી મારા ભાઈ, તો 2024માં કોઈ પણ પ્રકારનો આપણે લોગો નથી શીખવાડ્યો, પણ આજે આપણે ફૂલ સ્ક્રીન લોગો એડિટિંગ શીખવાના છે, જે એકદમ નવું થવાનું છે 2024નું. ત્યારે વિડીયો અત્યારથી કરી લો, એક લાઈક જણાવવાનો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન જરૂરથી કરી લેજો, કારણ કે આ બીજા આપણી ચેનલ પર આવે છે તમને નોટિફિકેશન મળતી રહે. તમે તમારા સ્ક્રીન પર હમણાં જે લોગો જોઈ રહ્યા છો તેવું આજે આપણે એડિટિંગ કરવાના છીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે ઓપન કરશું પિક્સલ લેબ, જે બધાના ફોનમાં હોય છે, પ્લે સ્ટોરમાં બિલકુલ ફ્રીમાં અવેલેબલ છે, તમે ડાઉનલોડ કરી શકો છો. લિંક તમને મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર. તમને સિમ્પલી કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે અહીંયા 3 ટપકા ઉપર ક્લિક કરવાનું છે મારા ભાઈઓ. સિમ્પલી આના ઉપર ક્લિક કરવા પછી તમારે યુઝ ઇમેજ ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે, અને તમને એક ઇમેજ જોવા મળશે બરાબર, જે આપણી ટેલિગ્રામમાં તમને મળી જશે. તો આવા ટેલિગ્રામમાંથી તમે આ ઇમેજને ડાઉનલોડ જરૂરથી કરી લેજો. એવી આ ઇમેજને તમે ઓકે પર ક્લિક કરશો, તમારી આ ઇમેજ આવી જશે. હવે જે ટેક્સ્ટ છે તેને ડિલીટ કરી દો કંઈક આ રીતે. એટલે મારા ભાઈઓ, જે આ ઇમેજ છે ફૂલ સ્ક્રીનની છે બરાબર, જે આપણે અલર્ટ પર્સનનો વિડીયો એડિટિંગ કરીએ છીએ, તેના માટે આ થવાનું છે. હવે સિમ્પલી આપણે પ્લસના ઉપર ક્લિક કરીશું, અહીંયાથી ફ્રોમ ગેલેરીમાં જશું, અને અહીં તમારે એક ફોટો લેવાનો રહેશે મારા ભાઈઓ. સિમ્પલી આપણે અહીંયાથી એક ફોટો અહીંયાથી એડ કરી લેશું. તો ફોટો કંઈક આ પ્રકારે તમને જોવા મળી જશે. ફોટોને ક્લિક કરવા પછી ઓકે પર ક્લિક કરો, આ રીતે જોવા મળશે. હવે ફોટોને તમારે અહીંયાથી ફૂલ સાઇઝ સિલેક્ટ કરવાનો રહેશે બરાબર. જોઈ શકો છો હું જેમ ફૂલ સાઇઝ કરું છું, એમ તમારે અહીંયા ખૂણામાં પકડીને ફૂલ સાઇઝ કરી દેવાનો રહેશે કંઈક આ રીતે. ફૂલ સાઇઝ કરવા ઓકે પર ક્લિક કરો, વચ્ચે આવી જાઓ. વચ્ચે આવી તમારે અહીંયા એક ઓપ્શન જોવા મળશે, રિલેટિવ પોઝિશન, જે ચાર બાજુ ખૂણા દેખાય છે તેના પર ક્લિક કરી અહીંયા વચ્ચે પર ડબલ ક્લિક કરી લો કંઈક આ રીતે. એટલે ફોટો આપણો વચ્ચે આવી જશે કંઈક આ રીતે. હવે આટલું કર્યા પછી હવે તમારે અહીંયાથી સિમ્પલી ફરીથી પ્લસ જોવા મળશે, તેના પર ક્લિક કરો. ફરીથી એકવાર ફ્રોમ ગેલેરીમાં જાઓ, અને તમારો કોઈ પણ ફોટો અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. તો આપણે સિમ્પલી એક ફોટો અહીંયાથી સિલેક્ટ કરશું. આપણે એક ફોટો અહીંયાથી સિલેક્ટ કરીએ, તો હું અહીંયાથી આવાળો ફોટો સિલેક્ટ કરું છું. ફોટો સિલેક્ટ કરવા પછી તમારે સિમ્પલ યાદ રાખવાનું છે, ફોટાને પહેલાં તો ચોરસ પર સિલેક્ટ કરી લેવાનું રહેશે. જે ચોરસ ઓપ્શન દેખાય તેના પર સિલેક્ટ કરો આ રીતે. હવે ચોરસ સિલેક્ટ કર્યા પછી સિમ્પલી એક રાઉન્ડ ઓપ્શન જોવા મળશે લાસ્ટમાં, જોઈ શકો છો. તેના પર ક્લિક કરો અને રાઉન્ડ સિલેક્ટ થઈ જાય. રાઉન્ડ સિલેક્ટ પછી તમારે જેટલો ફોટો રાખો તેના પર પકડી અહીંયાથી આયકનને આ રીતે નાનું મોટું કરી શકો છો. સિમ્પલી આપણે આટલો રાખશું, આટલાને ઓકે પર ક્લિક કરશું, અહીંયા રાઈટ પર ક્લિક કરી લઈએ. હવે ફોટો કંઈક આ રીતે જોવા મળશે, ફોટાને થોડો નાનો કરી લો આ રીતે બરાબર. જે આપણે રાઉન્ડમાં આવી જાય તે રીતે ફોટાને નાનો કરી લેવાનો રહેશે. સિમ્પલ આપણે જોઈ શકો રાઉન્ડમાં કંઈક આ રીતે ફોટો આવી જશે એડજસ્ટમેન્ટમાં, તે રીતે આપણે સેટ કરી લેશું. થોડુંક ટાઈમ લાગશે મારા ભાઈ, પણ તમારે ફોટાને પરફેક્ટ રીતે એડજસ્ટમેન્ટ કરવાનું છે, જેમ લાગુ જોઈએ કે ફોટો આપણો અંદર છે તે રીતે બરાબર. સિમ્પલી આપણે અહીંયાથી ફોટાને કંઈક આ રીતે સેટ કરી લેશું આ રીતે. હવે ફોટાને તમે મારા ભાઈ સિમ્પલી સાઈડમાં આવો, સાઈડમાં શેડો આપ, શેડો એનેબલ કરી દો, અને શેડોનો કલર કંઈક આ સિલેક્ટ કરો જે આપણું બેકગ્રાઉન્ડમાં છે તેને સિલેક્ટ કરી લો આ રીતે. એટલે ફોટો આપણે જોઈ શકો તમે અહીંયા દેખાશે કે ફોટો આપણો અંદર જ સેટ હોય તેવું લાગે છે. હવે ફોટા પર ક્લિક કરો અહીંયાથી, અને ફોટાને કરી લો લોક. જે ફોટો છે તેને લોક કરો, અને આપણો જ બેકગ્રાઉન્ડ છે તેને પણ લોક કરી લો. હવે આ રીતે ઇન્ટરફેસ જોવા પડશે. હવે તમારે સિમ્પલી પ્લસ ક્લિક કરી અને ટેક્સ્ટ પર સિલેક્ટ કરો, અને ટેક્સ્ટ એડ કરવાનો રહેશે. સિમ્પલી આપણે તમારા જે પણ તમારું નામ હોય બરાબર, યુટ્યુબ ચેનલનું નામ હોય કે ઇન્સ્ટાગ્રામનું નામ હોય, તમે લખી શકો છો. સિમ્પલી આપણે અહીંયા ઠાકોર એડિટિંગ લખી દઈએ છીએ, ઠાકોર એડિટ્સ લખીએ બરાબર. તો સિમ્પલી આ રીતે તમે લખી શકો છો ઠાકોર એડિટ્સ કંઈક આ રીતે લખશું. આપણે જોઈ શકો છો તમારા સ્ક્રીન પર દેખાતું હશે. હવે સિમ્પલી આટલું કર્યા પછી એક એક થોડી ગેપ છોડવાનું રહેશે વચ્ચે, અને તમારે આ રીતે ફોન્ટને મોટા કરો. ફોન્ટ મોટા કરી ફોન્ટમાં જવાનું છે, એડિટ ફોન્ટમાં જાઓ અહીંયાથી, અને ફોન્ટમાં આવ્યા પછી તમારે અહીંથી એક ફોન્ટની જરૂર પડશે મારા ભાઈ. તમે તમારા પ્રમાણે કોઈ પણ ફોન્ટ યુઝ કરી શકો છો, પણ આની અંદર હું આવાળો ફોન્ટ યુઝ કરું છું. જોઈ શકો છો અહીંયા વોઇસ ઇન માય હેડ, આ ફોન્ટને આપણે યુઝ કરશું. તો ફોન્ટ ક્યાંથી ડાઉનલોડ કરશો મારા ભાઈ? તો ફોન્ટ તમને જોવા મળશે ટેલિગ્રામની અંદર, અને લિંક આપણે છે ડિસ્ક્રિપ્શનમાં, તમે ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો. સિમ્પલ હવે ફોન્ટનો કલર આપણે ચેન્જ કરી લઈશું. તો ફોન્ટનો કલર આપણે અહીંયાથી સિલેક્ટ કરશું બ્લેક. આ રીતે ફોન્ટનો કલર બ્લેક સિલેક્ટ કરવા અહીંયાથી વચ્ચે પર ક્લિક કરો, ટ્રાન્સફર પર સિલેક્ટ કરી વચ્ચે સેટ કરી લો કંઈક આ રીતે. તો જોઈ શકો ફોન્ટ આપણો થોડો નાનો મોટો થઈ ગયો છે, આગળનું થોડું બાકી છે, એટલે અહીંયાથી સેટ કરશું, અને આ રીતે વચ્ચે સેટ કરી લઈશું ફોન્ટને આ રીતે. હવે આટલું કર્યા પછી પ્લસ કરી અહીંયાથી એક શેપ લેશું, શેપ પર સિલેક્ટ કરશું આ રીતે, અને શેપને અહીંથી જે આપણો ટેક્સ છે બરાબર તેની આગળ પાછળ આ રીતે સેટ કરવાનું રહેશે. જોઈ શકો છો જેમ હું શેપને સેટ કરું તમારે સેટ કરવાનું છે કંઈક આ રીતે. હવે શેપને થોડું નાનું કરી લો પકડીને કંઈક આ રીતે, જેમ આપણી લાઈન દેખાય તેમ. તો જોઈ શકો આપણી એક વ્હાઈટ લાઈન અહીંયા નીચે બની ગઈ છે. હવે વ્હાઈટ લાઈન બન્યા પછી તમારે સિમ્પલ અહીંયાથી ફરીથી ટેક્સ પર સિલેક્ટ કરો, ન્યૂ ટેક્સ એડ કરો, અને અહીંયા તમારે તમારે જે લખવું હોય તમે લખી શકો છો. સિમ્પલ અહીંયાથી હું યુટ્યુબને એવું લખી લઉં છું, તમે તમારી રીતે કોઈ પણ વસ્તુ અહીંયાથી લખી શકો છો. તો અહીંયાથી હું યુટ્યુબ ઇન્સ્ટાગ્રામને એવું બધું લખી લઉં છું. એટલામાં વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો, કારણ કે યાર વિડીયો બનાવવા મહેનત લાગે છે તમને ખબર છે, અને પાછા એમાં પણ લોકો કોપી કરી લે છે હમણાં. તો યાર સપોર્ટ કરો યાર, આપણી ચેનલ હમણાં બહુ ડાઉન ચાલે છે. હવે જોઈશું તો આપણે અહીંયા ફોન્ટ સિલેક્ટ કરી લીધી છે કંઈક આ રીતે. ફોન્ટને થોડા મોટા કરી લેશું, પહેલાં કલર બ્લેક સિલેક્ટ કરી લે તમને દેખાય આ રીતે. હવે આ ફોન્ટને પણ આપણે થોડોક બીજો ફોન્ટ યુઝ કરશું, કંઈક યુનિક ફોન્ટ લાગે તે પ્રકારનો. તો તમે તમારા રીતે કોઈ પણ ફોન્ટ યુઝ કરી શકો છો. તો આપણે અહીંયાથી એક ફોન્ટ સિલેક્ટ કરશું આ વાળો બરાબર. હવે તમને એમ થતું હશે કે આ ફોન્ટ ક્યાંથી ડાઉનલોડ કર્યા, તો ફોન્ટની લિંક તમને આપેલી છે ડિસ્ક્રિપ્શન, તમે ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો. ગભરવાની જરૂર નથી, ફોન્ટ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા જ છે, તમે ડાઉનલોડ કરી શકો છો તમારે જે ફોન્ટ જોઈતા હોય તે.
હવે આટલું કર્યા પછી અહીંયાથી એક આપણે PNG એડ કરવી પડશે, જે ટેક્સ સોશિયલ મીડિયાને EPNG છે, બરાબર છે? તેને આપણે અહીંયાથી એડ કરી લઈએ છીએ. તો PNG કયા ફોલ્ડરમાં છે તમને મળી જશે, ટેલિગ્રામની અંદર તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામમાં તમને ડાયરેક્ટ જોવા મળી જશે PNG, બરાબર. તમારે જે PNG જોઈએ, આપણે જે યુઝ કરીએ છીએ, તે PNG તમને ડાયરેક્ટ જોવા મળી જશે. તો અહીંયાથી આપણે PNG શોધી લઈએ છીએ. તો આ વાળી PNG હતી, આ PNGને પણ આપણે અહીંયાથી સેટ કરી લઈશું વચ્ચોવચ્ચ કંઈક આ રીતે. જોઈ શકો છો આ રીતે આપણે સેટ કરી લઈશું. સેટ કર્યા પછી હવે તમે અહીંયાથી સેવ પર ક્લિક કરો, સેવ આઇકન ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરી શકો છો અને ફોટાને સેવ કરી લેજો. અહીંયા સેવ એઝ ઇમેજ પર ક્લિક કરો, ડિફોલ્ટ પર સિલેક્ટ કરો, અહીંયા અલ્ટ્રા પર સિલેક્ટ કરો, અહીંયા સેવ ટુ ગેલેરી પર સિલેક્ટ કરો અને સેવ ટુ ગેલેરી કરી લો.